આજે નેત્રંગમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન છે તે જાહેરસભા સંબોધવાના છે, અને બીજી તરફ ડીડીયાપાડાના ધારાસભ્ય છે તે જેલમાં અત્યારે બંધ છે. જો કે અત્યારે કહેવાઈ રહ્યું છે કે આ એક ચૂંટણી પ્રચારનો પણ ભાગ હોઈ શકે છે. અત્યારે આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાઈ ચૂક્યા છે, જેઓ ચૈતર વસાવાના વકીલ પણ છે. અત્યારે જાહેરસભા પણ છે અને ચૈતરભાઈ અત્યારે જેલમાં બંધ છે, શું કહે છે? ચૈતરભાઈ આદિવાસી સમાજના એક ક્રાંતિકારી મજબૂત આગેવાન તરીકે ઉભરી આવ્યા છે. આ વિસ્તારના આદિવાસી સમાજે અને ડેડિયાપાડાના તમામ લોકોએ 1 લાખ કરતાં પણ વધુ મત આપીને ચૈતરભાઈને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા છે. આ વાતથી ભાજપના પેટમાં તેલ રેડાયું કે કેવી રીતે આદિવાસી સમાજ એટલો જાગૃત બની ગયો, કેવી રીતે એક નાનો એવો આદિવાસી યુવાન છે એ ધારાસભ્ય બની ગયો. એ બધી વાતથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપવાળાએ એક ષડયંત્ર કરી અને ચૈતરભાઈને એમના પરિવારને ખોટા કેસમાં જેલમાં પૂરવાનું કામ કર્યું છે તેની સામે આક્રોશ વ્યક્ત કરવા, આમ આદમી પાર્ટી તરફથી ચૈતરભાઈને સમર્થન વ્યક્ત કરવા, એક નહીં 2 મુખ્યમંત્રીઓ આજે નેત્રંગમાં આદિવાસી સમાજને સહયોગ કરવા આવી રહ્યા છે. મને એમ લાગે આ બહુ ગર્વની ક્ષણ છે કે ગુજરાતના આદિવાસી સમાજને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ક્યારે એટલો સમય નહીં આપ્યો હોય. એક મુખ્યમંત્રી નહીં આવતા હોય એના બદલે 2-2 મુખ્યમંત્રીઓ આદિવાસી સમાજ માટે દિલ્હીથી છેક આવે છે, એ મોટી વાત છે. ઘણા લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આ જાહેર સભા છે તે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક અહીંયા કરવામાં આવી રહી છે, કેમ કે અગાઉ પણ ચૈતરભાઈ કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવાના છે. રાજકીય પાર્ટીઓની સભાઓ છે એ નિયમિત અને નિરંતર રીતે ચાલતી રહેતી હોય, ચૂંટણી એમના સમયે આવે, પણ ચૂંટણી હોય કે ના હોય રાજકીય પ્રોગ્રામો હોય જ. જો આ ભાજપવાળાએ ચૈતરભાઈને ખોટા કેસમાં જેલમાં ન પૂર્યા હોત તો આ સભા જ કરવાની કોઈ વાત જ ન હોત. જો ભાજપવાળાએ નકલી ટોલનાકા બનાવવાવાળાને જેલમાં પૂર્યા હોત ચૈતરભાઈના બદલે તો ક્યાં અમારે સભા કરવાની હતી? નકલી ટોલનાકાવાળાને સીઆર પાટીલના આશીર્વાદ છે, નકલી ઝેરી દારૂ વેચવાવાળાને પાટીલના આશીર્વાદ છે, પેપર ફોડવાવાળાને પાટીલના આશીર્વાદ છે. ટૂંકમાં ગુજરાતમાં તમામ ગોરખધંધા ગેરકાયદેસર કામ કરવાવાળાને પોલીસ નથી પકડતી, પણ જનતાનું કામ કરવાવાળા ધારાસભ્યને પોલીસ પકડે છે, માટે અમારે આજે આ સભા કરવી પડી છે. મનસુખભાઈએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, તેમના પણ કાર્યક્રમો હવે શરૂ થઈ ગયા છે. તેમણે ગઈ 2 દિવસ પહેલાં જેવું કીધું કે ચૈતરભાઈને તેમના પત્ની જેલમાં બંધ છે તેનું એમને પણ દુઃખ છે. દુઃખ હોય તો ભાજપવાળાને રજૂઆત કરે ગૃહમંત્રીને સીઆર પાટીલને, અને સરકારી વકીલ ઉપર ફોન કરાવે કે સરકારી વકીલ ચૈતરભાઈ વિશે કોર્ટમાં ઢોંગી છે એવા શબ્દો ન વાપરે, પોલીસને ખોટા એફિડેવિટ ના આપે અને ફટાફટ છોડી મૂકે પોલીસ એમની, વકીલ એમના, સરકારી જેલર એમના. બહુ દુઃખ લાગતું હોય તો ચૈતરભાઈ કરે સીઆર પાટીલને ફોન ને ચૈતરભાઈને છોડાવી દે. ખોટી હમદર્દી બતાવવાની કોઈ જરૂર નથી. આદિવાસી સમાજની હમદર્દી ચૈતરભાઈ વસાવા સાથે છે અને ચૈતરભાઈના સમર્થનમાં જ આખો સમાજ આજે અહીંયા આવવાનો છે. આ રેલી પછી શું તેમના સમર્થકો પૂરી તૈયારીમાં લાગી જશે, શું અહીંયાથી જાહેરાત થશે? ફૂલ તૈયારી, અને જાહેરાત તો જનતાએ પોતે જ કરી દીધી છે, અમારે તો ક્યાં જાહેરાત જ કરવાની બાકી છે. જનતાએ પોતે નક્કી કરી લીધું છે કે ચૈતરભાઈને હવે દિલ્હી મોકલવાના છે, એટલે જનતાએ તૈયારી કરી લીધી છે. અને જનતા જ્યારે તૈયાર થઈ જાય, નક્કી કરી લે, પછી કોઈ ગમે તેવો મોટો માણસ હોય એનું ચાલતું નથી. આપણી સાથે હેમંત ફવા પણ અહીંયા ઉપસ્થિત છે. અત્યારે ચૈતરભાઈ છે તમારા સાથી ધારાસભ્ય, તે જેલમાં બંધ છે. ધારાસભ્ય ખાસ કરીને ચૈતરભાઈ વસાવા છે, એ ટ્રાઇબલ બેલ્ટના ખૂબ સારા એવા લોકપ્રિય નેતા છે અને જન નેતા છે અને લોકોના ખૂબ સારા એવા કામ કરે છે, અવાજ ઉઠાવે છે, પ્રશ્નો ઉઠાવે છે. ત્યારે ચૈતરભાઈ આગામી લોકસભા ઇલેક્શન આવી રહ્યું હોય, ચૈતરભાઈ વસાવા સ્પષ્ટપણે લોકસભા ઇલેક્શન લડે તો જીતી શકે એવી ક્ષમતા ધરાવે છે, એવી ચાહના ધરાવે છે. એટલા માટે ભાજપ ડરીને પોલીસને આગળ કરીને ખોટા કેસો બનાવીને એમને અને એમના પરિવારને ખૂબ હેરાન પરેશાન કરી અને જેલમાં ધકેલવાનું જે કામ કર્યું છે એના અનુસંધાને આજે 2 મુખ્યમંત્રીઓ અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ અહીંયા જનસભા સંબોધવા માટે આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરવા માટે આવી રહ્યા છે. હેમંતભાઈ, તમારા સાથી ધારાસભ્ય છે અત્યારે જેલમાં બંધ છે, લોકસભાની ચૂંટણી પણ માથે છે, તેમણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. આપ જોઈ શકો છો જ્યારથી આમ આદમી પાર્ટી છે એ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી એવી અને ગુજરાતમાં 5 જેટલી સીટો આમ આદમી પાર્ટીની આવતા
રઘવાઈ બનેલી ભાજપની તાનાશાહી સરકાર દ્વારા એન પ્રકારે અમારા રાષ્ટ્રીય નેતાઓ હોય કે સાથી ધારાસભ્ય ચૈતરભાઈ હોય, તમામને ક્યાંય ને ક્યાંય ખોટા કેસોમાં ફિટ કરી અને એમનું મનોબળ તોડવા માટે એનું કામ કરી રહી છે. પણ અમે આમ આદમી પાર્ટીના માનનીય અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ. આ તાનાશાહી સરકાર સામે ક્યારેય ઝૂકશું નહીં અને આમ આદમી પાર્ટી ઉપર ગુજરાતની જનતાએ જે પ્રમાણે વિધાનસભામાં 42 લાખ જેટલા મતો આપી અને વિશ્વાસ મૂક્યો હતો, એ મતોને અને એમના પ્રેમને અમે જાળવી રાખી અને આમ આદમી પાર્ટીને જ મજબૂત કરશું. હેમંતભાઈ, ક્યાંક ને ક્યાંક ચૂંટણી પહેલા ધારાસભ્ય તૂટી રહ્યા હોય એવા પણ આરોપો લાગ્યા, એક ધારાસભ્ય આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા છે, બીજી ચર્ચાઓ પણ ચાલીને તેવામાં ચૈતરભાઈને જેલમાં જવાનું થયું. 100% જે ધારાસભ્યો તૂટ્યા એ મૂળ ભારતીય જનતા પાર્ટીમાંથી એમનું બેકગ્રાઉન્ડ હતું, એટલે ક્યાંય ને ક્યાંય ચૂંટાયાના બીજા દિવસે જ એણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠકો કરી હતી. એ ટ્વિટા એ અલગ વાત છે, બાકીના ચારેય ધારાસભ્યો અમે મક્કમતાપૂર્વક વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાનો, ગુજરાતની યુવાનોનો, ખેડૂતોનો અવાજ વિધાનસભામાં ઉઠાવી રહ્યા છીએ અને આજ તાકાતથી અમે વિરોધ પક્ષે છીએ. આજે મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકા આપ જોઈ શકો તો આમ આદમી પાર્ટીના દરેક ધારાસભ્યો નિભાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગઠબંધનની પણ વાત છે, તો તમે શું વિચારો છો આ ગઠબંધન વિશે? અને આ ભરૂચ બેઠક છે, ત્યાં મુમતાઝ પટેલ છે, તેમની પણ તૈયારી છે, ચૈતરભાઈની પણ તૈયારી છે. 100% ગઠબંધનનો નિર્ણય છે એ તો ઇન્ડિયા ગઠબંધનના અમારા રાષ્ટ્રીય નેતાઓ અને અમારા ઘટક પક્ષો, અમારા સાથી પક્ષો જે છે એમની સાથે બેઠક થયા બાદ ફાઇનલ થશે. પણ આ વાત સમગ્ર ગુજરાતની જનતા કહી રહી છે કે જો ગુજરાતમાં એકમાત્ર સીટ જો કોઈ જીતવા જેવી હોય તો એ ભરૂચ લોકસભાની સીટ છે. પણ આના માટે બંને પાર્ટીઓના નેતાઓ બેસી અને જે નિર્ણય કરશે એ આખરી નિર્ણય રહેશે અને અમારા રાષ્ટ્રીય નેતાઓ આ બાબતે વિચાર કરી રહ્યા છે. કેમ કે મનસુખભાઈ અગાઉ કહી ચૂક્યા છે કે તેમની સામે મજબૂત ઉમેદવાર ખાલી મુમતાઝ પટેલ જ છે, ચૈતરભાઈ. આપ જોઈ શકો છો કોઈ ઉમેદવાર સામે મજબૂત ઉમેદવાર હોય એને મજબૂત તરીકે ના સ્વીકારે. આ મનસુખભાઈએ જ નિવેદન આપી દીધું કે આમાં કોણ મજબૂત છે, મુમતાઝબેન કે ચૈતરભાઈ. એટલે આ નિર્ણય છે એ રાષ્ટ્રીય કક્ષાએ અમારા નેતાઓ લેવાના છે. પણ એ હું ચોક્કસપણે કહી શકું કે ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ છે એ ભાજપે આજની તારીખે ગુમાવેલી છે. તો હતા ધારાસભ્ય અને તેમના જે ચૈતરભાઈના વકીલ છે, તેમનું કહેવું છે કે હવે પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હવે કોઈ પણ ભોગે આ સીટ જીતવા માટે પ્રયત્ન કરવામાં આવશે. કેમેરામેન યશપાલસિંહ સાથે જયંત દાફડા, નેત્રંગ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે